వింటూ ఏమి తెలుగు జీవనం పెరగదు. శ్రీ గోపాలానంద స్వామి నో సత్సంగ్ అప్పుడే ప్రతి మహిన వచనామృతని సభామాં વચનામૃત શ્રવણ કરતા પહેલા કરીએ છીએ. આજે ગોપાળાનંદ સ્વામી શું કહે છે સાંભળીએ. કેવી સરસ ધરતી ઉપર આપણે બેઠા છીએ, કંઈક ચેન્જ હોય તો મજા આવે નહીં. જમવાનું એનું એ હોય પણ બગીચામાં લઈ જઈને બેઠા હોય ને, એટલે હા ક્યાં ગયા હતા ભાઈ, શું હતું આજે, તો કે પિકનિક એવું છે. એટલે આપણે જ્યાં પ્રતિ માસ કથા સાંભળીએ છીએ ઈષ્ટદેવના ચરણોમાં બેસીને મંદિરમાં, એનાથી ઉત્તમ બીજી કોઈ જગ્યા હોય નહીં. પણ આજે થોડું ચેન્જ, એટલે મેનું એ જ છે, ભોજન એ જ છે, એમાં કાંઈ બદલાયું નથી. આપણી એ ગોપાળાનંદ સ્વામીની વાતો અને વચનામૃત અને પરિવાર પણ એ જ છે. કોઈ સગા સંબંધી સ્નેહી કોઈ છે નહીં. હવે વાત કરીએ, સ્વામી કહે છે સ્વભાવ કેમ ટળે, બહુ ભયંકર પ્રશ્ન છે. હા, ટળ્યો કોઈનો હજુ સુધી? ટળ્યો હોય તો વાગડી ઊંચી કરો કે હા મારો સ્વભાવ ટળી ગયો, અને એ તમે કોઈ નહીં ચાલે. પાછું સ્વભાવ ટળ્યો એ તો કોણ કહેશે? હા, એ તો બીજે પૂછવું પડે. હા, ફેર પડે. હા, એમાં ના નહીં, ફેર પડે. પણ સ્વભાવ કેમ ટળે? જો સ્વભાવ ટાળવા માટે એક એક જગ્યાએ નહીં, ગ્રંથોમાં ઠેક ઠેકાણે આપણે આ વાત આવે છે કે ભાઈ સ્વભાવ કેમ ટળે, અને ટાળવાના ઉપાય પણ છે, નથી એમ નથી, પણ છતાંય સ્વભાવ ટળતા નથી. હવે એનો ઉત્તર સાંભળીએ. ઉત્તર, જે જેમ વિષય ને વિષે જીવને સહજ લગની છે, અને વળી સાધ્વી ચકોર સલભાસ્તિ મિકાલ કંઠ કોકા નિજેષ્ટ વિષયે સુયથૈવ લગ્ના. આ શ્લોક કયા સ્તોત્રનો છે? હા, કોણ બુદ્ધે બોલ્યા? હા, ધાર્મિક સ્તોત્ર, બરાબર છે. સાધ્વી ચકોર સલભા, ઇકાલ કંઠ કોકા વગેરે, એ શ્લોકને વિશે જેમ પતિવ્રતા સ્ત્રી આદિક પાંચને પોતપોતાના વિષયમાં સહજ લગ્ની કરી છે, એમ શ્રીહરિજી મહારાજની મહાત્મ્ય સહિત જે નવ પ્રકારની ભક્તિ એને વિશે લગ્ની જોઈએ. અને વળી જેમ કાળ મીંઢ પર્વત ખોદીને એમાં નાના પ્રકારની રચના કરવી પડે, એમાં વાર બહુ લાગે. એમ સ્વભાવ ટાળવાને અર્થે પુરુષ પ્રયત્ન કરવો પડે, એમાં ઉતાવળા થવું નહીં. એવી રીતે પુરુષ પ્રયત્ન કરીને સહજ પ્રકૃતિ ટળે છે, ને એ વિના તો ટળે નહીં.
અને સહજ પ્રકૃતિ ટાળ્યાની યુક્તિ શ્રીજી મહારાજે વચનામૃતમાં કઈ છે એને શીખીને એ પ્રમાણે વર્ત્યાનો આગ્રહ રાખવો. વાત પૂરી થઈ. સ્વભાવ ટાળવા માટે અહીંયા ગોપાળાનંદ સ્વામીએ કઈ આપણને યુક્તિ શીખવાડી, મીન્સ કે કયો ઉપાય બતાવ્યો? શ્લોકમાં જે પાંચ નામ આપ્યા એમાં સાધવી ચકોર અસલ ભાસ્તિ મિકાલ કંઠ કોકા નિજેષ્ઠ વિષયસુ યથૈવ લગ્ન, એટલે એક તો એ પાંચમાં આવે. પહેલું નામ છે પતિવ્રતા, સન્નારી. પછી ચકોર, ચકોર પક્ષી. પછી પતંગ, પતંગ એટલે પેલું તમારે બી પતંગ ઉડાડવાનું એ નહીં હો, પતંગિયું. હા, પછી મત્સ્ય, મયુર અને ચક્રવાક. આ પાંચ નામ આપ્યા. આ પાંચે પાંચ એને પોતાનો પોતાનો જે પ્રિય વિષય છે, જે પોતાનું ઈષ્ટ વસ્તુ છે, એમાં એને કેવી લગ્ની છે, એનાથી તમે એને દૂર કરો તો એ મૃત્યુ પામી જાય. યા તો એના વિના એ કોઈને ચાહે જ નહીં. જેમ કે પતિવ્રતા સન્નારી, તો પતિવ્રતા સન્નારીનું મન અનન્ય ભાવે એ પોતાના પતિમાં લાગેલું હોય. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં જ કહ્યું કે પતિવ્રતા સ્ત્રી હોય, કેવી હોય, પોતાનો પતિ રોગી હોય, અંધ હોય, કુરૂપ હોય, દરિદ્ર હોય, છતાં પણ પતિવ્રતા સન્નારીનું મન બીજા કોઈ પુરુષના રૂડા ગુણ દેખીને ડોલે નહીં. એના માટે એનો પતિ એ જ એનું સર્વસ્વ. એ રીતે પાંચે પાંચ ઉદાહરણ સમજી લેવાના. મત્સ્યને પાણીમાં સ્નેહ છે, પાણી સાથે, ને પાણી એ એનું જીવન છે. તો તમે એવી કલ્પના કરી શકો કે પાણીથી એને દૂર કરો, તમને બહુ ભાવ હરખ થઈ જાય. આ બિચારું પાણીમાં ને પાણીમાં જિંદગી પડ્યું છે, હાલો ને કાઢીને બહાર મૂકીએ, ઘડી ઘડીક જુએ દુનિયા, તો શું થાય? અથવા ચલો તમે બહુ ભણેલા ગણેલા છો, બહુ આમ આમ એજ્યુકેટેડ છો, ને તમને એવો વિચાર આવે એને તો પ્રવાહીની જ જરૂર છે ને, માછલાને લિક્વિડ, તો પાણીને બદલે આપણે દૂધમાં મૂકીએ તો પાણીના બદલે દૂધમાં, દૂધનો મોટો ભાઈ તપેલું ભર્યો હોજ ભરીને એમાં માછલાને રાખો તો શું થશે? તોય મરી જશે. જળ મીનની પ્રીત પ્રમાણો, જળ મીનની પ્રીત પ્રમાણ પીયુ વિયોગે તજે છે પ્રાણ. ટૂંકી જ વાત કે માછલી એ જળ વિના એ પ્રાણનો ત્યાગ કરી દે. અહીંયા પ્રોપર ગોપાળાનંદ સ્વામી આપણને જે વાત કરે છે એ લગ્ની. આ ઉદાહરણો આપીને સ્વામી સમજાવવા તો એ જ માગે છે કે તમને આ બધી વસ્તુ જે જે નામ આપ્યા છે એને કેવી લગ્ની છે, જે તે પોતાના પદાર્થ પ્રત્યે કે વ્યક્તિ પ્રત્યે. એવી લગ્ની જેને ભગવાનની મહાત્મ્ય સહિત નવધા ભક્તિ, એમાં આવી લગ્ની જોઈએ. એટલે આ આ પહેલી કન્ડિશન છે, ભગવાનની મહાત્મ્ય સહિત નવધા ભક્તિમાં આવી લગ્ની જોઈએ.
હવે એની પર વિચાર કરો, કેવી લગ્ની છે આપણને? આપણી લગ્ની તો કેવી ખબર છે? ગમે એવી સારી ભક્તિ ચાલતી હોય, ગમે એવો સારો કથા કે સત્સંગ પ્રોગ્રામ ચાલતો હોય, ગમે એવું સારું હોય, તો આપણને આમંત્રણ દેવું પડે, આવજો. આમંત્રણ દઈએ ત્યારે આપણે શું કહીએ? હા, આજે તો જરા મને શું કહેવાય, સાળો મળવા આવવાનો હતો. સાળો મળવા આવે એટલે તો રોકાવું પડે. કદાચ બીજો કોઈ આવવાનો હોય તો સમજ્યા, પણ હાળો મળવા આવવાનો હતો ને આજે તો મારે આજે તો અહીંયા જવાનું હતું ને અહીંયા જવાનું હતું નામ. એટલે ક્યાંય જવાનું ના હોય, કાંઈ કામ ના હોય અને હાવ નવરા હોઈએ તો આપણે સમયસર કથામાં જઈએ. આ આપણી શ્રવણ ભક્તિનો પ્રેમ, આ લગ્ની. ત્યારે એમ થાય છે કે હાળો હાળાને ઘેર. ને મારા ઘરે આવ્યો તો આ લે ભાઈ ચાવી, તું તારે જે ટીવી જોવો તો ટીવી જો અને તારે જે કરવું એ કર, હું તો એક કલાક પછી આવીશ, મારે કથા પત્યા પછી આવીશ. આવું કહેવાય છે ખરું? એટલે આવી લગ્ની છે આપણને કથા વાર્તામાં. એક જ ભક્તિની વાંચે તો શ્રવણ ભક્તિ થઈ કથા. એટલે જેની જે રુચિ હોય નવધામાંથી, એ રુચિમાં આવી આપણને લગ્ની છે કે બધું જ કટ કરી દઈએ. જ્યારે ભગવાનની વાત આવે, આપણી રુચિની ભક્તિની વાત આવે, તમને કીર્તન ભક્તિનું અંગ હોય અને કીર્તન ભક્તિનો પ્રોગ્રામ ચાલતો હોય, ત્યારે તમે કહી દો કે ના, જે હોય તે, ગમે તે, ભલે ને સિંજો ના મળવા આવે, આપણે નહીં, આજે તો હું કીર્તન ભક્તિમાં જઈશ ને એમાં જ બેસીશ. અને લગ્ની કહેવાય, જેના વગર રહી ન શકાય એને કહેવાય લગ્ની. એવી લગ્ની ભગવાનની મહાત્મ્ય સહિત ભક્તિ એમાં લાગે. અને એક ઉપાય એ બતાવ્યો અને પછી સ્વભાવ માટે જો ગોપાલાનંદ સ્વામી જેવા મોટા સંતો પણ શું વાત કરે છે કે આજે આપણે એમ કે નક્કી કર્યું કે મારે આ સ્વભાવ ટાળી દેવો છે અને કાલથી ટળી ગયો, એવું થાય નહીં. સ્વભાવ ટાળવા માટે ઉદાહરણ આપ્યું કે કાળ મીંઢ પથ્થર હોય. પથ્થર બે પ્રકારના હોય, પોચો હોય અને કાળ મીંઢ હોય. હવે પોચો પથ્થર હોય એમાં તમારે આર્ટ કરવું હોય, કોતરણી કરવી હોય તો ફટાફટ થાય, પણ કાળ મીંઢ પથ્થર હોય ને એમાં કલાકૃતિ ઉપસાવવી હોય આમ તણખા જરે, અને એનો સમય લાગે, વાર થાય. એમને એમ કે તમે એમાં કરી શકો નહીં કલા કોતરણી, સમય લાગે. એમ સ્વભાવ ટાળવો છે તો સ્વભાવ ટાળવાનો આજ તમે બોલી ગયા અને કાલ તે સ્વભાવ ટળી ગયો, એવું ના થાય. સ્વભાવ ટાળવા માટે પ્રયત્ન કરવો પડે. તો ધીમે ધીમે સ્વભાવ ટળે. પુરુષ પ્રયત્ન કરીને સહજ પ્રકૃતિ ટળે, બાકી પ્રકૃતિ ટળવી બહુ કઠણ છે. સ્વભાવ માટે તો ઘણી બધી વાતો કહેવાતી આવી છે, કેટલું બધું કહેવાતું આવ્યું છે અને આપણે દેખતા આવ્યા છીએ. હું આટલો આવડો થયો છું હતો ત્યાં સુધી જેની જે પ્રકૃતિ છે હજુ સુધી કોઈને ટળેલી દેખી નથી. હું મારી વાત કરું છું, તમે તમારી વાત કરો, તમે તમારી વાત કરો. તમે તમારી લાઈફમાં કેટલા જણની પ્રકૃતિ ટળેલી દેખી? ફેરફાર થાય, થોડો ઘણો વધઘટ થાય, પણ એ હાવ મૂળમાંથી પ્રકૃતિ. એટલે તો પેલું કહ્યું છે ને કે ભાઈ બાર ગાવું એ બોલી બદલે, બાર ગાવું એ બોલી બદલે, તરુવર બદલે શાખા, બુઢાપણમાં કેસ બદલે પણ લખણ ના બદલે લાખા. તમે જો બાર ગાવું એ બોલી બદલે, આ તો જૂની આપણી કે જે કહેવત છે, બાર ગાવું એ બોલી બદલે. બાર ગાવું એટલે માનો 50 કિલોમીટરની રેન્જ થાય આશરે, એની આજુબાજુમાં તમે જાઓ એટલે ભાષામાં કંઈક પરિવર્તન તમને દેખાશે.
અહીંયા આપણે ભાષા જુદી હોય તો અહીંથી તમે મહેસાણા જાઓ તો મહેસાણામાં મહેસાણામાંથી મેણા થઈ જાય, અને ક્યાં ગયા હતા એમાંથી ચો જ્યા હતા એ થઈ જાય. ફરી થોડું તમે, આ તો જૂની કહેવત છે, એને લખાયું છે કે બાર ગાઉ એ બોલી બદલે. એટલે આટલું ડિસ્ટન્સ પડે એટલે તરત જ કંઈક ભાષામાં થોડું પરિવર્તન આવી જતું હોય છે, બદલાતું હોય છે. પછી આપણે દેખીએ છીએ તરવર બદલે શાખા, વૃક્ષ છે તમે આજે જોયું હોય આવું છે, પણ સમયાંતરે જુઓ તો એમાં કંઈક અલગ શાખાઓ અલગ ડાળીઓ ફૂટીને કંઈક અલગ તમને દેખાશે. પછી શું રહ્યું, બુઢાપણમાં કેસ બદલે, પછી રંગીન કાળા કરો એ વાત નહીં હો, બુઢાપણમાં કેસ બદલે. બુઢા થઈએ તો પછી માથાના વાળ ધીમે ધીમે એ પણ ધોળા થાય, વાળ ધોળા થાય પણ સ્વભાવ કાળો હોય ધોળો થતો, સ્વભાવ બદલાતો નથી. લખાણ ના બદલે લાખા, જ્યાં જાવ ત્યાં, જ્યાં જાવ ત્યાં પણ સ્વભાવ છે ક્યારે પણ બદલાતો નથી, સ્વભાવ ટળતો નથી. પાછળ પડ્યારો મંડ્યારો કેટલા પ્રયત્ન કરો. અમારે જૂની ગામઠી કહેવત છે, અમુક પ્રાણી છે ને, અમુક પ્રાણીની પૂંછડીને તમે આમ સીધી બાંધી રાખો ને એક મહિના સુધી, પાછી ખોલો તો પાછી વાંકી થઈ જાય. સ્વભાવ માણસને સુખી કરે દુખી કરે, સ્વભાવ તો ટાળ્યા વગર છૂટકો જ નથી, ટાળવો જ પડે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, આંકડો વાંકડો વિછીના સરીખો કદી ન રાખીએ વારું, દેખી દ્રગે કોઈ દયા ન આણે પડે માથામાં પેઝારું. વીંછીના આંકડા જેવો સ્વભાવ, વાંકડો કહો જો હાવ, વાત વાતમાં ચટકા ભરી લેવા. અને આ જે બધી પ્રકૃતિઓ છે, એક નહીં હજાર જાતની પ્રકૃતિ છે, અને એ પ્રકૃતિ આપણને દુખી કરે. માટે સ્વભાવ ટાળવા માટે મોટા સંતો છે આપણને વાત કરે છે કે ભાઈ ભલે ઉતાવળા નહીં થવાનું, પણ ધીરે ધીરે પણ સ્વભાવ ટાળવા માટેનો પ્રયત્ન કરશો તો સ્વભાવ જરૂર ટળશે, નહીં ટળે એવું નથી. અને સ્વભાવ ટાળ્યા માટે વચનામૃતમાં પણ સ્વામિનારાયણ ભગવાને ઘણી બધી જગ્યાએ, મારા માધુભાઈ ક્યાં ગયા, હા એમને બી એ વચનામૃત આવડે છે મોઢે, એમાં પણ મહારાજે જે સ્વભાવ ટાળવાની વાત કરી છે, શું કર્યું છે એમાં, શું આવે છે માધુભાઈ? એના માટે હા એમ દરેકને ઈચ્છા તો હોય છે કે મારે સ્વભાવ ટાળવો છે, પણ ટળતો નથી. એનું કારણ શું હવે? સ્વભાવ ટાળવા માટે વૈરાગ જોઈએ. એટલે જે 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 સ્વભાવ જે જગ્યાએ નડતો હોય ત્યાંથી એ પદાર્થ માટે વૈરાગ કેળવી લો. એટલે આપ શાંતિ માની લો કે ભાઈ તમારો સ્વભાવ ઘરમાં તમને જમવામાં નડે છે, જમવાની બાબતમાં જ પ્રોબ્લેમ થતો હોય. એટલે એક એક સ્વભાવ થયો કે આપણો સ્વભાવ સ્વાદીઓ છે અને મને સ્વભાવ મારે જમવામાં જ પ્રોબ્લેમ થાય છે, કાયમ બીજે કંઈ પ્રોબ્લેમ થતો નથી, તો જમવામાં વૈરાગ કેળવી લો. પછી કોઈ દાડો પ્રોબ્લેમ થાય તો કહેજો. વૈરાગ એટલે જે મળે જેવું મળે બસ એવું જમવાનું, થાળીમાં જે આવે પ્રેમથી જમવાનું, બીજી કંઈ વાત નહીં. પછી કોઈ દાડો ઝઘડો થાય તો કહેજો. એટલે વૈરાગ કેળવે તો સ્વભાવ ટળે. બાકી એમને એમ તો આપણે તો સ્વભાવ પોષતા આવ્યા છીએ, મંદિરમાં સત્સંગમાં પણ આપણે સ્વભાવને પોષીએ છીએ. આપણું ધાર્યું ન થાય એટલે આપણે કહીએ હે મેં આટલી સેવા કરી હતી, આપણું નામ ના આવ્યું, હું ના આવ્યું તે. એટલે આપણો સ્વભાવ છે માની,
ને માની સ્વભાવ એ મંદિરમાં કે સત્સંગમાં ભગવાન આગળ કે સંતો આગળ પણ આપણે તો આપણા સ્વભાવને પોસાવશું જ, નામ નહીં આવ્યું એટલે બીજા દ્વારા કહેવડાવશું. સામીન કો મેં 5000 આપ્યા હતા, ભૂલી ગયા લાગે છે, વાત કરો. એટલે કોકના દ્વારા કેવડાવીને એમ ન થાય તો પછી ઊભા થઈને એમ ન થયું તો પછી તે જઈને ઝઘડો કરશું કે મેં સેવા કરી હતી અને મારું નામ ના આવ્યું. પૈસા ભૂલ થઈ ગઈ, ભૂલી ગયા, અરે એવું તો ચાલતું હશે. હા એ બધું કેટલું કરો, કેટલું સમજાવો. આપણે સંતોની જૂની વાત છે, તમને ખબર હોય તો, પેલા નહીં પેલા પગ ધોઈને આવજો એટલું કીધું, એમાં શું થઈ ગયું? જતા રહ્યા, પાછા જતા રહ્યા. એટલે ટણી તો જો કેટલી હોય છે, પાછા નીકળી ગયા મંદિરમાંથી જતા રહ્યા. હા એ હો હો હા પત્તર આવી લઈને દૂધ પાક કરજો. પાંદડા આ બધા ઘણા ઢગલો પડ્યા છે કે લઈ જાઓ, બનાવો જેવા બનાવવા હોય એવા. તો પ્રકૃતિ ટાળ્યાની યુક્તિ તો મહારાજે વચનામૃતમાં કહી છે. વચનામૃતના તમે અભ્યાસુ છો, સાંભળતા હશો, માટે સાંભળી વિશેષ અભ્યાસ કરી અને જો સ્વભાવને ટાળવો હોય તો એ પ્રમાણે પ્રયાસ કરજો. નહીતર તો પ્રાણ ને પ્રકૃતિ એ બે હારે જવાના, એ અને એ પ્રકૃતિ તો આ જન્મમાં નહીં બીજા જન્મમાં નડવાની. આ પ્રકૃતિ સ્વભાવની છોડીએ તો એ આપણા જીવના મોક્ષમાં કલ્યાણમાં પણ વિઘ્ન કરશે આપણી પ્રકૃતિ. એટલે ખાસ આ 171મી વાતમાં ગોપાળાનંદ સ્વામીએ સરસ સ્વભાવ ટાળવા વિશે જે આપણને વાત કરી એ આપણે પ્રેમથી સાંભળી છે. હવે વચનામૃત આપણું રેગ્યુલર જે અધૂરું છે. હા શું કહેશો આજે? જગ્યા બદલી એટલે બધું બદલાઈ જાય એવું એવું નહીં ને? કદાચ હવે તમને એમ હોય કે આજે આપણે હવે અહીંયા આવીને બેઠા છીએ તો આજે તમે જતું કરો તો સારું, એવું હોય તો એવું કરીએ. હે લોયાનું 16મું વચનામૃત હતું, લ્યો હવે તમે બાકી કહો 16માં શું હતું? હે હા વાસના કુંઠિત કેમ થાય અને નિર્મૂળ તો થઈ જ ગઈ હશે ને, તમારે પૂરું થઈ ગયું ને? હા તમને એવો વિચાર કોઈ દી નથી આવ્યો ને? હે પ્રભુ આવ્યો તો આવે છે. ભગવાનની તો માયા અપરંપાર છે ભાઈ. હા પછી કોણ શું કહેશે? હા હાંકી કાઢવાની, બરાબર. ટળે એટલે કે આગી જતી રહે તો પાછી આવતી રહે. પથરા મારે તે કઈ કાયમ મારે ટળી ના જાય, એટલે આ તો આપણા ગુરુજીએ ઉપાય બતાવ્યો છે. આ ઉપાય તો આપણને આપણા ગુરુએ બતાવેલો છે વચનામૃત ઉપર, કે ભાઈ વાસના માટે ટાળવા માટે. હવે ટાળવા માટે તમે ભાઈ એનો આમ પ્રયત્ન કરવા જશો તેમાં તો પૂરા થઈ જશો. એટલે હાલ માટે આ તો ટેમ્પરરી ઉપાય છે, સોલ્યુશન. ભાઈ શું કરવાનું? પથરા રાખવાના અને એવું લાગે કે આ થોડું યોગ્ય નથી એટલે પથરો માર્યો કહેવાય, એટલે આપોઆપ થોડો સમય બચી જઈએ એમ. ના એ તો નહીં થાય, એ તો આ પથરા તો ઢગલો દુનિયામાં ભર્યા પડ્યા છે ભાઈ, પથરા ખલાસ ના થાય. એ તો જોડીમાં રાખવા પડે ભેગા ને ભેગા, પથરા તો રાખવાના. એ પથરા એટલે કે સમજણ. એ તો પેલી તો ભૌતિક વાત છે, આર્થિક આધ્યાત્મિક કે સમજણ રૂપી
પથરો કે ભાઈ આ આ યોગ્ય નથી એટલે થયું, આપણે પથરો માર્યો એટલે એટલી વાર આપણે આ જગતના કોઈ વિષય પદાર્થથી બચ્યા. જો પથરો ન રાખીએ તો એના આપણે શિકાર બની જવાય. એટલે સરસ. હા, પછી કોણે શું કહેવાનું છે બોલો. હા, કોણે? સૌભરી ઋષિ. ઓકે, એટલે તરછોડે સારું ને, એટલે એનો આ કઈ અર્થ તો ખરો ને, તરછોડે સારું કે છોડે સારું? હા હા, સમજાય એવું નથી એમાં તો કઈ આપણને ભાઈ. ઘરના તીરથ ને પાદરના દેવ, એ બરોબર. હા, હવે મારું, હા, આપણું શું, આપણું છે શું, એ વાત સાચી છે. હા હા, બોલો બીપીભાઈ. બરાબર. મમત્વ છોડે. હા, પછી કોણ છે ભાઈ? હા રાજુભાઈ. બરાબર. ઓકે ઓકે. એટલે કહું છું ને, આ બધી એવી વાતો છે ને, આપણે એમાં બહુ ઊંડા ઉતરાય એવું નથી. એટલે આપણે સમજીએ છીએ કે આ ભાઈને તો ઓહો કેટલું બધું ઘરનું ને જગતનું ને વાસનાનું.